આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ એક નવી જ સિરીઝની એ સિરીઝમાં તમને ડેઇલી એક નાનો એવો સ્મોલ વિડીયો મળશે જેમાં અવનવા અવનવા બનાવોની સાથે સાથે વિડીયોમાં વાત કરવામાં આવશે આમ તો આ કરંટરત સમજી લેજો કારણ કે કરંટ પણ બનાવવું એટલે કે તૈયાર કરવું તમારા માટે ખૂબ જ જરૂરી છે એટલા માટે તો ચાલો શરૂઆત કરીએ ડેલી સામાન્ય જ્ઞાનના પ્રશ્નો તો પહેલો જ પ્રશ્ન આવી ગયો છે જીડીપી તો જીડીપીનું ફૂલ ફોર્મ પૂછાય છે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ શું છે જીડીપીનું ફૂલ ફોર્મ જીડીપીનું ફૂલ ફોર્મ છે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ ત્યારબાદ એનટીએ તો એનટીએનું ફૂલ ફોર્મ પણ પૂછાઈ ચૂકેલું છે નેશનલ ટેસ્ટિંગ એજન્સી જે જી નીટ નેટ આવી તમામ એક્ઝામ એન્ટ્રન્સ એક્ઝામો લે છે એન્ટી એનું ફૂલ ફોર્મ નેશનલ ટેસ્ટિંગ એજન્સી ત્યારબાદ જીનું ફૂલ ફોર્મ પૂછી ગયું જી ડબલ ઇ એટલે કે જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન શું છે જીનું ફૂલ ફોર્મ જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન એ જીનું ફૂલ ફોર્મ છે તો નીટનું ફૂલ ફોર્મ શું છે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ શું છે નીટનું ફોર્મ ફૂલ ફોર્મ તો નીટનું ફૂલ ફોર્મ છે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ આ યાદ રાખજો આ મિત્રો મેડિકલ લાઇનમાં પ્રવેશ મેળવવા માગતા વિદ્યાર્થીઓ માટે આ નીટ દેવાની હોય છે એમબીબીએસમાં તમારે એડમિશન લેવું હોય તો આ નીટ ક્રેક કરેલી હોવી જોઈએ તમારે આ પાસ કરેલી હોવી જોઈએ ત્યારબાદ આપણા રાષ્ટ્રપતિ પૂર્વ રાષ્ટ્રપતિ એવા પ્રણવ મુખર્જી જેમનું તાજેતરમાં અવસાન જોયું તો એમનો જન્મ તારીખ યાદ રાખજો અગિયાર ડિસેમ્બર નાઇન્ટીન થર્ટી ફાઈવ રાષ્ટ્રપતિનો કાર્યકાળ યાદ રાખજો બે હજાર બારથી લઈને બે હજાર સત્તર સુધીનો પ્રથમ મહિલા કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર પદ્માવતી જેઓ એકસો ને ત્રણ વર્ષની વયે અવસાન પામ્યા હતા આ અવસાન પામ્યા છે શેના કારણે તો કોવિડ નાઇન્ટીન કોરોના વાયરસના કારણે જેઓ પ્રથમ મહિલા કાર્ડિયોલોજીસ્ટ જેઓ ભારતના પ્રથમ મહિલા કાર્ડિયોલોજીસ્ટ છે ડૉક્ટર પદ્માવતી યાદ રાખજો આ મહિલાને પૂછાય છે વાત કરીએ પ્રણવ મુખર્જીની તો અગિયાર ડિસેમ્બર નાઇન્ટીન થર્ટી ફાઈવ મેથી બેંગાલ એટલે કે પશ્ચિમ બંગાળમાં એમનો જન્મ થયો હતો એમને ભારત રત્ન બે હજાર ઓગણીસમાં મળ્યું હતું આપણા પીએમ નરેન્દ્રભાઈ મોદીએ આપ્યું હતું પદ્મવિભૂષણ પદ્મવિભૂષણ બે હજાર આઠમાં મળ્યું હતું એ પણ યાદ રાખજો વાત કરીએ તો તેઓ તેરમાં તેરમાં થર્ટીન્થ તેરમાં તેરમાં રાષ્ટ્રપતિ હતા કેટલામાં રાષ્ટ્રપતિ તેરમાં રાષ્ટ્રપતિ સમયગાળો યાદ રાખજો બે હજાર બારથી લઈને બે હજાર સત્તર સુધી તેઓ નાણાં મંત્રી તરીકે પણ વર્ક કરેલું છે બે હજાર નવથી બે હજાર બાર સુધી સંરક્ષણ મંત્રી તરીકે પણ કામ કરેલું છે બે હજાર ચારથી બે હજાર છ સુધી વિદેશ મંત્રી તરીકે પણ કામ કરેલું છે બે હજાર છથી બે હજાર નવ સુધી લીડર ઓફ લોકસભા લીડર ઓફ લોકસભા તો લોકસભાના લીડર રહ્યા હતા ક્યારે બે હજાર ચારથી લઈને બે હજાર બાર સુધી ડેપ્યુટી ચેરમેન ઓફ પ્લાનિંગ કમિશન પણ રહ્યા હતા ઓગણીસો એકાણું થી ઓગણીસો છન્નું એટલે કે પ્લાનિંગ કમિશન આયોજન પંચના ઉપાધ્યક્ષ તરીકે પણ તેઓએ સેવા આપી હતી કોણે પ્રણવ મુખર્જીએ તો એમને તો ભુલાય જ નહીં મિત્રો આપણા પૂર્વ રાષ્ટ્રપતિ પણ હતા એમને ભાવભરી શ્રદ્ધાંજલિ વાત કરીએ બીજી એક તો પ્રધાનમંત્રી જનધન યોજના તો છ વર્ષ પૂર્ણ થયા મેરા ખાતા ભાગ્ય વિદાતા આ એની ટેગલાઇન છે છ વર્ષ કઈ રીતે પૂરા થયા તો અઠ્યાવીસ ઓગસ્ટ અઠ્યાવીસ ઓગસ્ટ ઓગસ્ટ બે હજાર ચૌદના રોજ આ પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ થઈ હતી એટલે એને છ વર્ષ પૂરા થયા પી એમ જે ડી વાય પ્રધાનમંત્રી જનધન યોજના મિત્રો આમાં આમાં તમને એની ટેગલાઇન પૂછે તો મેરા ખાતા ભાગ્ય વિદાતા એ એની ટેગલાઇન છે જેમાં થોડાક આંકડાઓ યાદ રાખી લેજો તેસઠ પોઈન્ટ છ ટકા ગ્રામીણ ઇલાકોમાં ખાતાઓ ખોલવામાં આવેલા છે અને જેમાં પણ પંચાવન પોઈન્ટ બાવીસ ટકા મહિલા ખાતેદારો જ છે મહિલાઓ દ્વારા જ ખાતા ખોલવામાં આવેલા છે મહિલાઓએ વધારે પ્રમાણમાં આ જનધન યોજનાનો લાભ મેળવ્યો છે તો આ વાત હતી જનધન યોજનાની અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર ચૌદ એટલે કે જ્યારે આ યોજના શરૂઆત થઈ ત્યારે અકસ્માત વીમો એક લાખ રૂપિયા હતો અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર અઢારમાં અકસ્માત વીમો રૂપિયા બે લાખનો કરવામાં આવ્યો હતો આ યોજનાની શરૂઆત

એ પણ એમનું એક ઉપનામ છે જાપાનની રાજધાની ટોક્યો છે અને જ્યાં ઓલિમ્પિક રમાવાનું હતું પરંતુ કોવિડ નાઇન્ટીનના કારણે જે હાલ મોકૂફ રહ્યું છે જાપાનનું ચલણ યાન છે શું છે યાન યાન છે સોરી મિત્રો શું છે જાપાનનું ચલણ જાપાનનું ચલણ શું છે યાન છે યન યન તો યાન યાન એ કઈ કન્ટ્રીનું કઈ દેશનું ચલણ છે એ કમેન્ટ કરજો ત્યારબાદ ગુજરાતી સાહિત્યનું હાઈકુ સાહિત્ય પ્રકાર એ જાપાન દેશની જ દેન છે હાઈકુ સત્તર અક્ષરોનો બનેલો એક કાવ્ય પંક્તિ સ્વરૂપ છે જે સ્નેહ રશ્મિ જીણાભાઈ દેસાઈ દ્વારા હાઈકુને પ્રચલિત કરવામાં આવ્યું હતું આઝાદ હિંદ ફોજની રચનાને કોની મદદથી થઈ હતી તો જાપાન અને વાત કરતા હતા આપણે બે હજાર ચોવીસ અને બે હજાર વીસ બે હજાર વીસ તો મિત્રો યાદ રાખજો કે ફ્રાન્સ ફ્રાન્સ એટલે કે બે હજાર ચોવીસમાં પેરિસ ખાતે ફ્રાન્સ ખાતે ઓલમ્પિક રમાવાની છે અને બે હજાર વીસમાં જે કોવિડ નાઇન્ટીનના કારણે રદ રહી છે તે પણ રમાશે જ મિત્રો પરંતુ થોડોક સમય લાગશે અને જે ક્યાં રમાવાની હતી ટોક્યો જાપાન ખાતે તો આ સામાન્ય જ્ઞાનનો ડેલી પાંચથી છ મિનિટનો વિડીયો આવશે વિડીયો ગમે તો લાઇક શેર કમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ના ચૂકતા બાકી ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લાવ જય હિન્દ જય ભારત વંદે માતરમ અને તમે કમેન્ટ સેક્શનમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કમેન્ટ કરી શકો છો